तो हर हर महादेव। हे फैमिली, तो पजी गेम्स हो मौजमा हो पर मौजमा। તો અત્યારે વાગવામાં થયા છે કેટલા, ત્રણ થયા છે, અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરું છું બીકોઝ ઓફ કે મારે જવાનું છે આજે જૂનાગઢ, અને ત્યાં એટલા માટે જઉં છું કારણ કે માસીના ઘરે બી જવાનું છે, માસીએ પણ કીધું છે કે આવજે, અને ત્યાં ઘણા મિત્રો પણ છે એમને પણ મળવાનું છે, તો ત્યાં જઉં છું, અને પ્લસ કેવું છે આજે હું થોડું કેવું કે અત્યારે મોડો ઉઠ્યો હતો, પ્લસ તો 11:30 ઉઠ્યો હતો, અને હમણાં થોડો ફ્રેશ થઈને બહાર આવ્યો છું, હમણાં કપડાં પહેર્યા છે મેં જસ્ટ, અને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, તો બસ આજના વ્લોગમાં તો કંઈ એવું ખાસ નહીં, હું જૂનાગઢ જાઉં છું અને ત્યાં માસીના ઘરે જાઉં છું, અને એની પહેલાં મારા ભાઈના ઘરે જઈશ, અને જોઈએ જ આગળ શું પ્લાન બને છે જોઈએ અત્યારે, અને હું મારા મામા ભેગો જાઉં છું અત્યારે, મારા મામા ને મામી બંને ગાડી લઈને જાય છે, મતલબ બાઇક લઈને જાય છે, અને હું પણ બાઇક લઈને જઈશ એમના જોડે, તો હમણાં થોડી વારમાં અમે લોકો નીકળીએ છીએ, અત્યારે 3 વાગ્યા છે, 4 વાગે નીકળીએ છીએ, તો અત્યારે મારે તો ફર્સ્ટલી તો શું કરવાનું છે કે અત્યારે હું થોડી વાર વિડીયો એડિટિંગ કરીશ, અને પછી હું જઈશ મારા મામાને ત્યાં, અને મામાને ત્યાંથી અમે લોકો જઈશું બાઇક લઈને જૂનાગઢ, તો આટલું જ આજે, તો જોતા રહેજો, મળીએ શું કરીએ છીએ શું નહીં તમને બધું જ કહીશ, અને મારા માસીના ઘરે જાય છે તમને ખબર જ, વિહા ને વિયા જાય ત્યાં નાની નાની બે ટેણીઓ, તો તમને જોવાની મજા આવશે વ્લોગ, તો જોતા રહેજો મળીએ, અને અત્યારે વાંચવા બેઠો છે, વાંચે છે ઓછું પણ આમ થોડું બધું મિક્સમાં ચાલે છે, ને કઈ વાંધો નહીં, ચલો મોબાઈલમાં અત્યારે છે પડેલી, અત્યારે હમણાં ફ્રી થાય એટલે બરાબર ને, મોબાઈલ હાથમાં લીધો, લે એમાં શું થઈ ગયું બધા પહેરતા તો હોય સરસ, ચલો તો અત્યારે વાગવામાં થયા છે, તમને ખબર છે એ પ્રમાણે 2:45 થયા છે, હજુ તો 2:38, અને હમણાં મારે જવાનું છે, પણ અત્યારે થોડું એડિટિંગ કરી લઉં પછી મળીએ, તો અત્યારે મારો વિડીયો આવી રહ્યો છે મારા ફોનમાં, અમે વિડીયો એડિટ કરતો હતો અત્યાર સુધી, અત્યારે એડિટ કરીને મેં લઈ લીધો છે મારા ફોનમાં, હું તમને દેખાડી નહીં શકું બીકોઝ એ અપલોડ થવામાં થોડી વાર લાગશે, ચિંતનને બધા ઉઠી ગયા છે, અને અત્યારે આવ્યા છે મારા ઘરે મહેમાન, અને અત્યારે મારે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે, હું હમણાં 5-10 મિનિટમાં નીકળું છું, તો જોતા રહેજો મળીએ, તો જાવું ને, હા જાવું કે ક્યાં જ જાવું, તો ગાઈઝ હું પહોંચી ગયો છું મારા નાનીના ઘરે, હવે અહીંથી હું જઉં છું હમણાં, તો જઈએ જ જૂનાગઢ, અત્યારે તો હું જઉં છું, સો ફાઇનલી ફેમિલી હું ઘરેથી નીકળી ગયો હતો, અને અત્યારે રસ્તામાં પહોંચી ગયો છું, અડધા રસ્તા પર વચ્ચે વટી ગયો છું, મતલબ કેટલા વંથલી વટી ગયો છું, અને સામે તમને આછો આછો દેખાતો હશે કદાચ ગિરનાર, સી દેખાય છે ગિરનાર, તો હું પહોંચવા આવ્યો છું, નજીક જ છું હવે, અને હમણાં નીકળી જ રહ્યો છું, હવે અત્યારે મને યાદ આવ્યું ને એટલા માટે હું ઊભો રહી ગયો છું બ્લોગ શૂટ કરવા માટે, તો બસ તો અહીંથી નીકળું છું હવે અત્યારે, તો અહીંયાથી 1-2 રિક્ષાની 10 કિલોમીટર જેટલું દૂર છે જૂનાગઢ હજી, તો જઉં છું અત્યારે, તો જોતા રહેજો મળીએ, હું ત્યાં જઈને મારા ભાઈના ઘરે જવાનું છું ફર્સ્ટલી, અને પછી હું જઈશ મારા માસીને ત્યાં, તો જોતા રહેજો મળીએ, હું પહોંચી ગયો છું જૂનાગઢ, તમે જોઈ શકો છો આજે જૂનાગઢનો ગેટ, અને આને કહેવાય છે મધુરમ, તો હું પહોંચી ગયો છું અહીંયા, ને હવે મારે મારા ભાઈને ફોન કરવાનો છે, તો હું પહેલાં ફોન કરી લઉં, પછી એ આવશે લેવા માટે, ને પછી હું જઈશ એના ઘરે, હું અહીંયા ઘૂઘરા ખાવા માટે ઊભો રહ્યો છું, ઘૂઘરા ખાઈ લઉં છું, પછી જઉં છું ભાઈને ત્યાં, તો હું પહોંચી ગયો છું, કેમ છો ઓળકા, કેમ છો ઇન્દુભાઈ, ફુવા મારા વિડીયો જોવે છે, આ બધા આવી ગયા છે મારા ભાઈ, હા ભાઈ, તો એ લોકો આવ્યા હતા અત્યારે બહાર ગયા હતા એ લોકો, હમણાં જ આવ્યા હતા, તો અમે લોકો અત્યારે ક્યાંક બહાર જઈએ છે, ક્યાં જઈએ છે નક્કી નથી, પણ જઈએ છે ખબર છે, તો અત્યારે અમે લોકો ટી પોસ્ટ બાજુ જવાનું નક્કી કરીએ છીએ, 4-wheel છે અમારી પાસે, તો જવાનું નક્કી કરીએ છીએ અમે લોકો ક્યાંક, તો અત્યારે અમે લોકો જઈએ છીએ, ક્યાં જઈએ છીએ હજી નક્કી નથી, ક્યાં જવાનું છે ભાઈ, ટી પોસ્ટ ઓકે, તો અત્યારે જઈએ છીએ ટી પોસ્ટ, તો અમે લોકો અહીંયા ટી પોસ્ટે પહોંચી ગયા છે, તો અમે લોકો ટી પોસ્ટે પહોંચી ગયા છે, આ છે જૂનાગઢનું ટી પોસ્ટ, તો અમે લોકો અહીંયા ઉપર બેસવા માટે આવ્યા છીએ અત્યારે, અત્યારે ટી પોસ્ટ પર કઈક પ્રોગ્રામ ચાલી રહ્યો છે, શું છે એ ખબર નથી, પણ ચાલે છે કઈક, તો અમે લોકો એ મેગી મંગાવી છે અત્યારે મેં, અને અમે લોકો બેઠા છે અત્યારે ટી પોસ્ટ માં, પ્રોગ્રામ ચાલુ છે કઈક, અત્યારે અમે લોકો ફોટા પાડીએ છે અને મજા કરીએ ખૂબ,
બસ પડી ગયા ફોટા. તો ગાઈઝ અમે લોકો અત્યારે બહાર નીકળી ગયા છે અને દર્શન ને મારો ભાઈ જે જરા કઈ બહાર એમને કામ હતું તે ત્યાં ગયા છે અને હું ને શિવમ અહીંયા ઉભા છે. આ છે શિવમ અને પેલો એનો ભાઈ જે મોટો એ છે દર્શન. તો અમે લોકો અહીંયા ઉભા છે, એ મારા મમ્મી સાથે વાતચીત કરે છે ફોનમાં અને અમે લોકો હમણાં જમવા જવાના છે ક્યાંક, પણ ક્યાં જઈએ છે ખબર નથી, પણ જઈશું એ નક્કી છે, બહાર જમવા જવાનું છે ક્યાંક. તો અત્યારે હજુ પણ અમે લોકો ટી પોસ્ટે જ છીએ અત્યારે અને જોઈએ છે હવે એ લોકો આવી ગયા છે અહીંયાથી આવે છે. તો જોઈએ હવે અમે લોકો ક્યાં જઈએ છે, જોતા રહેજો, હું તમને બધી જ વસ્તુ કહીશ કે ક્યાં જઈએ છે. અમે લોકો અહીંયા કંઈક હોટલે પહોંચ્યા છે, 56 બહુ હોટલ છે ત્યાં. તો અમે લોકો અત્યારે ગાંઠિયા ખાવા માટે આવ્યા છે અહીંયા બજરંગના. તો ગાંઠિયા મંગાવે છે હમણાં. હા શિવમ એવું કહે છે કે અહીંના ગાંઠિયા બહુ જોરદાર આવે. અહીંના ગાંઠિયા આખા સૌરાષ્ટ્રમાં ફેમસ છે. હા ટોટલી સૌરાષ્ટ્ર સ્પેશિયલ. અમે આ એક ભાઈના જ ગાંઠિયા ખાવા આવે જ્યારે અમદાવાદથી આવીએ ત્યારે પોસ્ટ ઓફ લઈ થઈ જાય. જો તમે જોઈ શકો છો અત્યારે ગાંઠિયા બનાવે છે અત્યારે. પછી સંભારો અને બે એમને આવા પ્લાસ્ટિક આપ્યા છે જેમની ઉપર ચટણી લેવાની છે આપણે. તો હવે છાપું બી છે. આ ત્રણ જ છે ને આ જો આ. હા ત્રણ જ છે. તો ચટણી લઈ લઉં હું તો અત્યારે. લઈ લીધી મેં ચટણી અને આ છે સંભારો. સંભારો બી લઈ લઉં. બધા લોકો અત્યારે અહીંયા સંભારો ને ચટણી લઈને બેઠા છે. આવે છે હમણાં ગાંઠિયા પછી ખાઈએ મસ્ત. ગાંઠિયા આવી ગયા છે ગાઈઝ. ગાંઠિયા ખરેખર છે ને આમ એટલા પહોંચા ને તમે જોઈ શકો છો આમ કાયદેસર આમ સાવ પહોંચા છે. રૂ જેવા ગાંઠિયા છે. બધા ખાઈ જાય એકદમ મસ્ત. તો અમે લોકો અત્યારે જમીને ઊભા થઈ ગયા છે અને જમી લીધું છે મસ્ત એકદમ અમે લોકોએ. અને અત્યારે હવે અમે લોકો જઈશું ક્યાંક ઘરે જ જવાનું છે. ઘરે જ જવાનું ને ભાઈ. તો અત્યારે હવે અમે લોકો જઈશું ઘરે. આદિભાઈ ગાડી ચલાવે છે. તો ગાઈઝ અત્યારે હું ગાડી ચલાવી રહ્યો છું. ઓટો ઓટો ગાડી છે. યસ યસ. ગિયર મેન્યુઅલ નથી. આ ઓટો ગિયર ગાડી છે. તો મેં પહેલી વાર જ ચલાવી હતી ઓટો ગિયર ગાડી. રહી ગયા બાકી હમણાં જવું પડે તમારે બધાને લાઈનમાં. કારણ કે એક એન્ટી વાળા ભાઈ બહુ સારી એવી સ્પીડે આવતા હતા. જો કે એ ભાઈ નું વાક હતું, આપણું વાક નું તો એ રોંગ માં હતા. જો 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 જુનાગઢ ની એગ્રીકલ્ચર ની જે અંદર મોટી એગ્રીકલ્ચર છે ત્યાં આવ્યા છે અમે લોકો. હાલવા માટે આવ્યા છે બધા. મારા હડિયું કરતો હતો ભાઈ. હવે હાલવા આવ્યા છે. આ તમે જોઈ શકો છો અહિયાં. તો ગાઈસ અમે લોકો એગ્રીમાં બેઠા હતા અને અત્યારે આવ્યા છે પાછા મધુરમ. મધુરમ તમે જોઈ શકો છો અહીંયા. અને અહીંયા મારા ભાઈનું ઘર છે અહીંયા આગળ થોડીક જ આગળ છે. તો ત્યાં અહીંયા જ બેઠા છે આજુબાજુમાં. અહીંયા એ લોકો પેલી સોડા ને એવું લેવા ગયા છે. તો હમણાં સોડા પીને જઈએ છે ઘરે. તો ઘરે બી બેસશું અમે થોડી વાર, પછી સુવાનો પ્લાન છે. તો જોતા રહેજો, મળીએ. તો ગાઈસ અમે લોકો કાલ રાત્રે 3 વાગ્યા સુધી બેઠા હતા અને 3 વાગ્યા સુધી બેઠા પછી અમે લોકોને બહુ જ ઊંઘ આવતી હતી અને હું વ્લોગ શૂટ કરવા માટે પણ ના રહ્યો. હું શિવમ ને બધા સુઈ ગયા હતા ડાયરેક્ટ પછી. તો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ બ્લોગ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. ખતમ. બાય બાય. ટાટા.